સાહેબ વિગત બહુપદીના શૂન્ય શોધો. આપણે આગળના વિડિયોમાં શું જોયું? આપણે પહેલા અવયવપાઠા શીખ્યા અને પછી શૂન્ય શોધતા શીખ્યા, બરાબર. હવે શું શીખવાનું છે? નીચે દર્શાવેલ વિગત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ચેપ્ટર 2 એમાં કહ્યું સ્મૃતિ 2.2, બરાબર. માં પ્રશ્ન નંબર 1, ચલો પહેલો x² - 2x - 8. તો પહેલા પદ ના સહગુણક અને છેલ્લો પદ ધ્યાનમાં લેવાનું. પહેલા આપણે શું લખીશું કે p of x બરાબર x² - 2x - 8. હવે શૂન્ય શોધવાના છે તો પહેલા લખીશું કે p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા, તો લખીશું p of x ના શૂન્ય શોધવા માટે p of x બરાબર 0 લેતા, બરાબર. તો શું લખીશું કે માટે x² - 2x - 8 બરાબર 0. તો પહેલા પદનો સહગુણક અને છેલ્લો પદ ધ્યાનમાં લેવાનો. તો 1 × 8 = 8. તો 8 ના એવી રીતે અવયવપાડવાના કે બે આવા જોઈએ. તો 1 × 8, તો બંનેનો સરવાળો કરો તો 2 આવે ના, બંનેને બાદબાકી કરો તો પણ 2 આવે ના આવે. તો ચલો 2 વડે, તો બંનેનો સરવાળો કરો તો 2 આવે ના, પણ બંનેને બાદબાકી કરો તો 2 આવે. હવે વચ્ચે કોઈ ચિહ્ન છે માઇનસ, તો મોટી સંખ્યા આગળ કોઈ ચિહ્ન મૂકવાનું માઇનસ અને નાની સંખ્યા આગળ પ્લસ. તો માટે x² - 4x - 2x - 8 બરાબર 0. તો કુલ કેટલા પદો છે? 4 પદો છે. તો આપણે બે પદમાંથી કોમન કાઢીશું. ચલો આ બે પદમાંથી કોમન શું નીકળે? x. બાકી શું રહે? હવે અહીંયા x² હતો તો આપણે 1x કોમન કાઢ્યો, તો બીજો 1x બાકી રહ્યો, એટલે x - 4 + આ બંનેમાંથી કોમન શું નીકળે? 2. બાકી શું રહે? x - 4 = 0. તો ચલો અહીં પણ x - 4 છે અને અહીંયા પણ x - 4 છે. તો માટે x - 4 x + 2 = 0. તો માટે એક વખત આના બરાબર 0 અને બીજી વખત આના બરાબર 0, x - 4 = 0 અથવા x + 2 = 0. તો માટે x તો 4 બાદબાકીમાં છે તો સરવાળામાં જાય, તો 0 + 4, અથવા x = 2 સરવાળામાં છે તો બાદબાકીમાં જાય 0 - 2. તો માટે x = 4 અથવા x - 2. તો શૂન્ય કયા આવ્યા? 4 અને -2. તો લખીશું કે આમ આપેલ બહુપદીના શૂન્યો કયા છે? 4 અને -2 છે. ચલો હવે આ શું કહેવાય? આલ્ફા કહેવાય અને આ શું કહેવાય? બીટા કહેવાય. હવે આપણે શૂન્ય શોધી કાઢ્યા. હવે શું કીધું છે કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. એટલે તમારે યાદ રાખવાનું કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધવાનો. તો ચલો શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર શું? આલ્ફા પ્લસ બીટા એટલે 4 વત્તા -2 તો બરાબર 4 પ્લસ માઇનસ -2 તો 4 - 2 તો કેટલા? 2. હવે આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું છે? -b/a તો બરાબર ના બરાબર. હવે આ માઇનસ એ શેનું છે? સૂત્રનું છે. શેનું છે? સૂત્રનું, બરાબર. વે બી બી બરાબર. તો જુઓ આ જે બહુપદી છે એને કોની સાથે સરખાવવાની? તો અહીંયા લખું છું ax² - bx - c સાથે સરખાવવાની, બરાબર. a બરાબર કેટલા? તો x² નો સહગુણક છે કઈ? ના, એટલે 1. b બરાબર x નો સહગુણક -2 ને c બરાબર અચળ પદ એટલે -8. તો -b/a
तो आ माइनस चे सेनू चे सूत्रानू तो b तो b बराबर कितना चे माइनस बे अपॉन a a बराबर एक बराबर चलो अबे माइनस ना माइनस आ माइनस है नू सूत्रानू तो माइनस बे जोड़े सू चे x अपने लकी सू के x ना सौ गुणक छेद मा एक जोड़े सू चे x स्क्वायर तो x स्क्वायर ना सौ गुणक चलो अबे शून्य ना सरवाड़े सू दिखा दो अबे सू सू दोनों शून्य ना गुणाकार तो लकी सू के अने शून्य ना गुणाकार बराबर सूत्र सू अल्फा बीटा अल्फा गुणिया बीटा इधर बने नो गुणाकार चार ने एक कोस में चार बीजा कोस में माइनस बे तो चार गुणिया माइनस बे तो प्लस आठ के माइनस आठ माइनस आठ तो बराबर माइनस आठ बराबर सू छे अल्फा बीटा बराबर सूत्र सू सी अपॉन ए तो माइनस आठ में छेद में एक तो माइनस आठ माइनस आठ सू छे अचर पद छेद में एक एक कैसू छे x स्क्वायर नो सहगुणक दाखलो माइनस फोर एस प्लस वन तो पहला लखीसु कि p ऑफ s बराबर फोर s स्क्वायर माइनस फोर s प्लस वन आगे ना दाखला में x होतो इलाके में p ऑफ x लगतो तो अही s छे इलाके लखीसु p ऑफ x अब ऐसे लगवाना तो p ऑफ s ना शून्य शोधवा माटे p ऑफ s बराबर 0 लेता तो चलो શું લખીશું તો માટે 4s स्क्वायर माइनस 4s प्लस 1 बराबर 0 बराबर तो पहला पद નો સહગુણક અને છેલ્લો પદ ધ્યાનમાં લેવાનો તો પહેલા પદ નો સહગુણક 4 અને છેલ્લો પદ કયો 1 तो चार का चार तो चार ना एक तरह पढ़वाना कि चार आवा जो ये तो चलो एक गुणिया चार तो बने ना सरवाड़ करो तो चार आवे ना आवे बने ने बादबाकी करो तो चार आवे ना आवे तो बे वड़े बने ना सरवाड़ करो तो चार आवे आवे वच्चे को चिन्ह चे माइनस ले बने संख्या का को चिन्ह मुक्की सो माइनस नो तो माटे फोर एस स्क्वायर माइनस टू एस माइनस टू एस प्लस वन बराबर जीरो कुल कितना पदों ची चार पदों ची तब हमने बेबे पद में थी कॉमन काढ़ी सु तो माटे आप हमने माटे कॉमन सु निकले तो बे दो चार ने बे का बे ले बे कॉमन निकले अंग एस स्क्वायर चे अंग एस चे तो एक एस कॉमन निकले बाकी सु रे टू एस बे आठ टू एस चे ये तो कॉमन निकली गया चे ले बाकी सु रे एक माइनस ना माइनस આ બંને માંથી કશું જ કોમન નીકળતો નથી એટલે આપણે એક લખવાના હવે વચ્ચે માઇનસ નું ચિહ્ન છે તો કૌંસ ની અંદર ચિહ્ન બદલાઈ જાય 2s માઇનસ 1 બરાબર 0 તો બંને બાજુ 2s માઇનસ 1 2s માઇનસ 1 આવી ગયા અહીંયા પણ 2s માઇનસ 1 છે અને અહીંયા પણ 2s માઇનસ 1 છે એટલે આપણા અવયવ સાચા છે તો માટે 2s માઇનસ 1 2s માઇનસ 1 બરાબર 0 तो एक वक्त आ पद बराबर 0 બીજો વખત આ પદ બરાબર 0 તો માટે 2s - 1 બરાબર 0 અથવા 2s - 1 બરાબર 0 તો માટે 2s હવે એક પદ્ધતિમાં છે તો સેમાં જાય સરવાળામાં જાય તો 0 વત્તા 1 અથવા 2s બરાબર હવે અહીં પણ એક પદ્ધતિમાં છે તો સરવાળામાં જાય તો માટે 2s બરાબર 1 અથવા 2s બરાબર 1 चलो भाई एस जोड़े बे गुणाकार में जाए तो समा जाए भागाकार में जाए तो माटे एस बराबर 1 ना छेद में 2 अथवा एस बराबर 1 ना छेद में 2 तो आ का शून्य आया 1 ना छेद में 2 અને 1 ના છેદ માં 2 તો લખીશું કે આમ આપેલ બહુપદી ના શૂન્યો 1 ના છેદ માં 2 અને 1 ના છેદ માં 2 છે આમ આપેલ બહુપદીના શૂન્યો
બરાબર સૂત્ર શું આલ્ફા પ્લસ બીટા તો આ આલ્ફા છે અને આ બીટા છે તો આલ્ફા પ્લસ બીટા 1/2 પ્લસ 1/2 તો ચલો 1/2 પ્લસ 1/2 હવે છે સરખા છે તો લસા નીકળે ના નીકળે બરાબર તો ચલો 1 + 1/2 તો 1 + 1 2/2 2 × 2 1 આવ્યો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર શું -b/a તો માઇનસ એ શું છે સૂત્રનું તો આટલી બહુપદીને આરોપ પેપર કરવાનું બરાબર ax² - bx - c સાથે સરખાઈ દો તો a બરાબર શું આવે તો x² સહગુણક તો x² જોડે શું છે 4 એટલે a બરાબર 4 b બરાબર -4 c બરાબર 1 બરાબર તો -b/a તો b બરાબર -4 a બરાબર 4 બરાબર તો જુઓ માઇનસ ના માઇનસ માઇનસ છે ના જે સૂત્રના બરાબર માઇનસ છે ના જે સૂત્રના તો -4 જોડે શું છે s છે તો s નો સહગુણક છેદમાં 4 જોડે શું છે x² તો x² નો સહગુણક ચલો 0 નો ગુણાકાર અને બરાબર સૂત્ર શું આલ્ફા બીટા આલ્ફા ઇન્ટુ બીટા એટલે શું બંનેનો ગુણાકાર 1/2 તો 1/2 × 1/2 એટલે 1/4 કહેવાય બરાબર તો આલ્ફા બીટા બરાબર સૂત્ર શું c/a તો ચલો c/a તો c જોડે શું છે 1 લખીશું 1 એ શું છે અચળ પદ છેદમાં 4 તો 4 એ શું છે x² નો સહગુણક